નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્ર ના સાથે. મિત્રો, ફરી એક વખત બાયોલોજી પ્રેક્ટિકલ્સ ના આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પ્રયોગ નંબર 21 લેવાનો છે અને તે છે પાણીના વિવિધ નમૂનામાં રહેલા સજીવોનું પૃથ્થકરણ કરવું. મિત્રો, આમ જોઈએ તો પ્રયોગ વેરી સિમ્પલ છે, એની પદ્ધતિ પણ સરળ છે, પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે જે તારણ લખવાનું થાય અથવા તો પાણીના નમૂના વિશેના મુદ્દાઓ લખવાના થાય છે ત્યારે થોડું કન્ફ્યુઝન થતું હોય છે, તો એ બાબતની સંપૂર્ણ માહિતી આજે સમજાવી આપું છું. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રયોગ છે તે પ્રશ્ન નંબર 3માં પૂછાય છે અને તે છે 7 ગુણનો પ્રશ્ન, બરાબર છે. મિત્રો, અહીં ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે કોઈ સમયે આ પ્રયોગનું તારણ લખવાનું થાય, એટલે કે પ્રાયોગિક રજૂઆત કરો અને તેમાં પાણીના નમૂના વિશેના 3 થી 4 મુદ્દા લખો, તો તેના તમને 4 ગુણ મળશે અને તેને આધારે મૌખિક પ્રશ્નોના ઉત્તર આપશો તો તેના તમને 3 ગુણ મળશે. ટોટલ 7 ગુણનો પ્રયોગ થયો, બરાબર છે. મિત્રો, અહીં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તારણ લખતા સમયે જ્યારે પાણીના નમૂનાઓ વિશે ચર્ચા કરવાની થાય ત્યારે એવું ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે પાણી વધુ પ્રદૂષિત હશે તેમાં વનસ્પતિ પ્લવકો અથવા તો પ્રાણી પ્લવકો, એટલે કે જે સજીવો છે તેની સંખ્યા કે ઘનતા ઓછી જોવા મળશે, બરાબર છે. કારણ કે પ્રદૂષણને કારણે જે આહાર કડી છે તે તૂટી ગઈ છે, એટલે કે પર્યાવરણીય પ્રદૂષકો છે એ પર્યાવરણીય પ્રદૂષકોને કારણે સજીવોને પોતાની લાઇફસ્ટાઈલ જીવવામાં તકલીફ પડે છે, એમને ખલેલ પડે છે. અને આ પર્યાવરણીય ખલેલને કારણે જે આહાર કડી છે તે તૂટતી જાય છે અને અમુક સજીવો છે તે નાશ પામે છે, બરાબર છે. અને જેને કારણે પ્રદૂષિત પાણીમાં એ જોવા મળતા નથી, બરાબર છે. પરંતુ જ્યારે કોઈ શુદ્ધ પાણી હોય, શુદ્ધ પાણી નદીનું કે તળાવનું, જે કાંઠાનું પાણી છે કે જ્યાં પ્રદૂષણ ઓછું છે અથવા થોડું વહેતું પાણી છે, તો તેના કાંઠા વિસ્તારમાંથી જો પાણી કલેક્ટ કરવામાં આવેલું હોય તો ત્યાં લીલ છે કે અમીબા છે, પેરામિશિયમ છે કે બીજા કોઈ સૂક્ષ્મજીવો છે તેનું પ્રમાણ ત્યાં તમને જોવા મળે છે. એનો મતલબ કે તે પાણી ઓછું પ્રદૂષિત છે અથવા તો પ્રદૂષિત નથી, બરાબર છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને તમારે પાણીના મુદ્દા વિશેના તારણો લખવા પડે, ક્લિયર. તો મિત્રો, શરૂઆત કરીએ આજનો પ્રયોગ. ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રયોગ સૌથી સરળ છે, માત્ર તમારે એક સ્લાઇડ જ પ્રિપેર કરવાની હોય છે, બરાબર છે. તો આગળ સમજીએ મિત્રો. તો સૌ પ્રથમ જરૂરિયાત જોઈ લઈએ, તો અહીં પાણીના 2 નમૂના લીધેલ છે, બરાબર છે. એના માટે બીકર છે, ડ્રોપર છે, સ્લાઇડ, કવર સ્લિપ, માઇક્રોસ્કોપ, નીડલ વગેરેની જરૂર પડવાની છે. વેરી સિમ્પલ પ્રેક્ટિકલ છે. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રયોગમાં તમારે જે તમને પાણીના સેમ્પલ આપેલા છે તે નદી, તળાવ કે સરોવરમાંથી કોઈ પણ જગ્યાએથી કલેક્ટ કરેલા હશે, બરાબર છે. તેની ઉપર જે માર્કિંગ કરેલું હોય, એટલે કે નમૂના નંબર એ બી આપેલું હોય અથવા તો કોઈ નમૂનાનું નામ લખેલું હોય, ફોર એક્ઝામ્પલ તળાવનું પાણી છે કે નદીનું પાણી, બરાબર છે. તો તે પ્રમાણે તમારે દરેકની સ્લાઇડ બનાવવી પડે. તો સૌ પ્રથમ અહીં આપણે જોઈએ છીએ એ પ્રમાણે સ્લાઇડ પર તમારે એ બી એવી રીતે માર્કિંગ કરી લેવાનું થશે, અથવા તો જે નમૂનાનું નામ આપેલ છે તે માર્ક કરવું પડશે. અહીં આપણે એ અને બી નામ આપેલા છે એટલે એ પ્રમાણે માર્ક કરેલ છે, બરાબર છે. બીજી ખાસ વાત ધ્યાનમાં રાખવાની કે મિત્રો, બંને નમૂનામાંથી જે નીચે અવસાદન પામેલ ભાગ છે, ખાસ સમજો, નીચે અવસાદિત ભાગ છે તેમાંથી તમારે સેમ્પલ લેવાનું છે, ઉપરનો જે પ્રવાહી ભાગ છે તેમાંથી સેમ્પલ લેવાનું નથી, ક્લિયર. ખાસ યાદ રાખજો, ઉપરના પ્રવાહી ભાગમાંથી સેમ્પલ લેવાનું નથી, નીચે અવસાદિત થયેલા ભાગમાંથી સેમ્પલ લેવાનું છે, બરાબર છે. અને દરેક માટે અલગ ડ્રોપર વાપરવું, જેને કારણે તેમાં રહેલા જે સજીવો છે તે યોગ્ય તમને દેખાઈ શકે, જોઈ શકે અથવા તો મિક્સ ન થાય, બરાબર છે. તો શરૂઆત કરીએ મિત્રો. અહીં આપણી પાસે સેમ્પલ એ છે, તેમાંથી ડ્રોપર દ્વારા હું સેમ્પલ લઈ અને 2 ટીપા મૂકું છું અહીંયા, બરાબર છે. અને બી સેમ્પલમાંથી 2 ટીપા લઈ એના ઔષાદનના અહીં મૂકું છું, બરાબર છે. ત્યારબાદ નીડલ વડે આપણે કવર સ્લિપ પ્લેસ કરીશું કે જેને કારણે વચ્ચે એર બબલ ન રહે, તે ધ્યાન રાખવાનું, બરાબર છે. અને એવી જ રીતે સ્લાઇડ બીમાં પણ આ રીતે કવર સ્લિપ પ્લેસ કરી દઉં છું, બરાબર છે. હવે મિત્રો, ફિલ્ટર પેપરની મદદથી જે વધારાનું પાણી છે તેને આપણે શોષી લઈશું, હવે આ આપણી સ્લાઇડને આપણે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશનમાં આગળ જોઈશું, બરાબર. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં જે આપણી સ્લાઇડમાં 10x જોઈએ છીએ તેમાં વનસ્પતિનો લીલ જેવો ભાગ દેખાય છે, બરાબર.
આપણે અલગ અલગ ફિલ્ડનું દૃશ્યમાન જોતા જઈએ તો તમે જોઈ શકો છો કે તેમાં અલગ અલગ વનસ્પતિના ભાગ, ખાસ કરીને વનસ્પતિ પ્લવકો કહી શકાય કે લીલ કહી શકાય, એના સ્વરૂપો જોઈ શકીએ છીએ. બરાબર છે. હવે મિત્રો આપણે આને 45x જોઈશું. તો મિત્રો 45x અહીં તમને વિવિધ સ્વરૂપો જોઈ શકાય છે. ગોળાકાર છે, તંતુમય છે. બરાબર છે. તો મિત્રો આ રીતે સેમ્પલ એમાં આપણે આ સેમ્પલ્સ જોવા મળ્યા. બરાબર. ત્યારબાદ વાત કરીએ સેમ્પલ બીની. તો મિત્રો તમે સેમ્પલ બીમાં જોઈ શકો છો કે ધૂળ કે માટીના રજકણો વધારે જોવા મળે છે. બરાબર છે. એને કારણે એમ કહી શકાય કે ત્યાં બની શકે કે પ્રદૂષણ વધારે હોય અને સૂક્ષ્મજીવો છે કે વનસ્પતિ પ્લવકો કે પ્રાણી પ્લવકો જોવા મળતા નથી. તો મિત્રો આને આધારે આપણે ઉદાહરણ આપી શકીએ કે સેમ્પલ એ છે એમાં લીલનો ભાગ કે વનસ્પતિ પ્લવકો જોવા મળ્યા છે. તો એમ કહી શકાય કે એ ભાગ છે તે ઓછા પ્રદૂષિત વિસ્તારમાંથી લીધેલું પાણી છે. જ્યારે બી વિભાગ છે તેમાં જે સ્લાઇડ બનાવેલી છે તેમાં વનસ્પતિ પ્લવકો કે પ્રાણી પ્લવકો કોઈ જોવા મળતા નથી. એનો મતલબ કે તે જે વિસ્તારમાંથી લીધેલું છે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોઈ શકે. બરાબર છે. તો આ રીતે ચોક્કસ નમૂના બાબતે તમારે સ્લાઇડ બનાવી અને તમારા પરીક્ષકને બતાવવાની રહેશે. બરાબર છે. તો મિત્રો આજ સુધીમાં આપણે આપણા 12th બાયોલોજીના પ્રેક્ટિકલ્સ, ખાસ કરીને બધા જ પ્રયોગો છે તે લઈ લીધેલા છે. બરાબર છે. જે વિદ્યાર્થીઓએ બધાય પ્રયોગો ના જોયા હોય તો એટલીસ્ટ એક વખત જોઈ લેજો. બધા જ સરળતાથી પ્રોપર પ્રેક્ટિકલી તમને સમજાવેલા છે. દરેકે દરેક પ્રયોગોને મેં જાતે પ્રેક્ટિકલ કરી અને તમારી સમક્ષ રજૂ કરેલા છે કે જેને કારણે પરીક્ષામાં જો આ પ્રયોગ પૂછાય તો તમે આરામથી સરળતાથી તેને પરફોર્મ કરી અને સારામાં સારા ગુણ મેળવી શકો. બરાબર છે. તો મિત્રો ફરી એક વખત પ્રેક્ટિકલની પરીક્ષા માટે સૌને
ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જય હિન્દ।